हेलो मित्रों, आज आपणे 11 जीव विज्ञान प्रकरण नंबर 4 प्राणियों में वर्गीकरण एमा छेलो वर्ग लेवानो छे, वर्ग सस्तन अथवा प्रश्न पूछाय छे प्राणी जगत में सौथी उद्विकसित वर्गना लक्षणों। प्राणी जगत में सौथी उद्विकसित वर्गना लक्षणों अथवा सस्तन वर्गना लक्षणों जणावो। सस्तन अथवा मेमेलिया तरीके ओळखवामां आवे छे। तो अहीं आपणो जे सस्तन वर्ग सौथी उद्विकसित छे अने समतापी प्राणी छे, पोताना शरीरनुं तापमान एक सरखुं जाळवी राखे छे, एटले तेओ विविध निवास स्थानोमां वसवाट करे छे। जेम के ध्रुव प्रदेश के ज्यां तापमान शून्य थी पण नीचे होय त्यां पण वसवाट करे छे। रण प्रदेश के ज्यां तापमान खूब ऊँचू रहेतु होय त्यां पण वसवाट करे छे। खूब ऊंचाई धरावता पर्वतीय विस्तारों पर पण वसवाट करे छे। जंगल जय विस्तार में पण वसवाट करे छे। भूमिनी अंदर पण वसवाट करे छे अने अंधारी गुफाओं में पण आ सस्तन वर्गना प्राणियों वसवाट करे छे। एटले विविध निवास स्थानों में ए वसवाट करे छे। सामान्य रीते आ जे प्राणियों छे जो पानी में वसवाट करता होय तो पानी में जीवन गुजारवा माटेना अनुकूलनो धरावे छे, जेवा के व्हेल आपणे जोईए। अने केटलाक सस्तन प्राणियों उड़वा माटेना पण अनुकूलनो धरावे छे, दाखला तरीके चामाचीडियो। तो चामाचीडू याद रखो उड़े छे पण पक्षी नथी, सस्तन वर्गनु प्राणी छे। तो अहीं बे मार्कनो प्रश्न पूछी शकाय छे। चामाचीडू उड़े छे पण पक्षी नथी, तो चामाचीडू ए सस्तन वर्गनु प्राणी छे। पक्षीओमां उड़वा माटे अग्र उपांगनु पाखमां रूपांतर थयेलू छे। ज्यारे चामाचीडियानी पाख पक्षीनी पाख करता जुदी जोवा मळे छे, એમાં અગ્ર ઉપાંગની આંગળીઓ ત્વચા વડે જોડાયેલી હોય અને પાખ જેવી રચના બને છે। પક્ષીઓમાં જે બાહ્ય કંકાલ છે એ પીછાનું બનેલું હોય છે, પીછા વજનમાં હલકા હોય છે। જ્યારે ચામાચીડિયું સસ્તન વર્ગનું પ્રાણી છે, એટલે સસ્તન વર્ગના પ્રાણીઓમાં બાહ્ય કંકાલમાં વાળ જોવા મળે, તો વાળનું બનેલું આવરણ જોવા મળે। પક્ષીઓમાં જડબાનું રૂપાંતર ચાંચમાં થયેલું છે અને ચાંચમાં દાંતનો અભાવ છે, ચામાચીડિયું જડબા ધરાવે છે। તો આવા કેટલાક લક્ષણો છે। ઉપરાંત ચામાચીડિયો જીવતા બચ્ચાને જન્મ આપે છે, એને કારણે એ સસ્તન વર્ગના પ્રાણી કરતાં જુદું પડે છે, વિહગથી જુદું પડે છે અને ઉડે છે, છતાં એ પક્ષી નથી। સસ્તન વર્ગના પ્રાણીઓ એની ત્વચાની અંદર કેટલીક ગ્રંથિઓ પણ આવેલી હોય છે, જે દૂધનો સ્ત્રાવ કરતી હોય છે, જેને સ્તન ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે। આ સ્તન ગ્રંથિ ધરાવતું લક્ષણ છે એ પ્રાણીનું મુખ્ય લક્ષણ છે, અને સ્તન ગ્રંથિ ધરાવતા પ્રાણીઓનો સમૂહ એટલે જેને સસ્તન વર્ગમાં મૂકવામાં આવે છે। શિશુના જન્મ બાદ આ સ્તન ગ્રંથિઓમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે, જેમાંથી નવજાત શિશુ એને પોષણ મળે છે। એટલે શિશુને પોષણ જે માતૃ શરીરમાંથી મળે છે એના માટે એના દેહની અંદર સ્તન ગ્રંથિઓ જોવા મળે છે, જેમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે પ્રસૂતિ બાદ। એ ઉપરાંત સ્નિગ્ધ ગ્રંથિ પણ જોવા મળે છે, પ્રસ્વેદ ગ્રંથિ પણ આવેલી હોય છે। આવી ગ્રંથિઓ અન્ય સમુદાય કે વર્ગના પ્રાણીઓ એમાં આવેલી હોતી નથી। ત્યારબાદ જોઈએ સસ્તન વર્ગના પ્રાણીઓ ચતુષ્પાદ છે, ચાર ઉપાંગો ધરાવે છે, પણ એના ઉપાંગોનું રૂપાંતરણ જે તે કાર્ય કરવા માટે અનુકૂલિત
અનુકૂલન ધરાવે છે. દાખલા તરીકે ચાલવા માટે, દોડવા માટે, આરોહણ કરવા માટે, દરમાં દાખલ થવા માટે, તરવા માટે અથવા ઉડવા માટે અનુકૂલિત થયેલા હોય છે. તો આ રીતે બે જોડ ઉપાંગોની તો છે જ, પણ એ પ્રાણીઓ જ્યાં વસવાટ કરતા હોય તે વસવાટને અનુરૂપ એમાં અનુકૂલનો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ સસ્તન વર્ગના પ્રાણીઓ, એની ત્વચાની સપાટી પર વાળની બનેલી રૂવાટી જેવી રચના જોવા મળે છે. એમાં બાહ્ય કર્ણ અને એમાં ખાસ કરીને કર્ણ પલ્લવની હાજરી જોવા મળે છે. અને કર્ણ પલ્લવની હાજરી એ માત્ર સસ્તન વર્ગમાં જ છે, બીજા કોઈ વર્ગમાં, કોઈ સમુદાયમાં એની હાજરી જોવા મળતી નથી. જડબા ધરાવે છે, એટલે જડબામાં વિવિધ પ્રકારના દાંતની હાજરી જોવા મળે છે. આ દાંત ચાર પ્રકારના જોવા મળે. કાપવા માટેના છેદક દાંત, ફાડવા અને ચીરવા માટેના તીક્ષ્ણ અણીદાર રાક્ષી દાંત, અને અગ્રદાળ અને દાળ અથવા એને નાની અને મોટી દાળ તરીકે ઓળખવામાં આવે છે. આ દાંત કાપવામાં, ચીરવામાં, દળવામાં મદદરૂપ થાય છે, જેની મદદથી ખોરાક દળાય છે, બરડાય છે. પરિવહન તંત્ર ખૂબ જ સુવિકસિત છે આપણે જોઈ ગયા, અને એમાં હૃદય ચાર ખંડો ધરાવે છે, બે કર્ણક અને બે ક્ષેપક, અને એમાં દ્વિપરિવહન જોવા મળે છે. જમણી બાજુના ખાનાઓમાંથી અશુદ્ધ રુધિર પસાર થાય છે, એટલે કે સમગ્ર શરીરનું અશુદ્ધ રુધિર છેવટે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકમાંથી ત્રિદળ વાલ મારફતે એ જમણા ક્ષેપકમાં આવે છે. તો આ રીતે જમણી બાજુના ખાનાઓમાં અશુદ્ધ રુધિરનું વહન થાય છે. જમણા ક્ષેપકમાંથી આ અશુદ્ધ રુધિર શુદ્ધ થવા માટે ફેફસામાં જાય છે, જ્યાં શ્વસન વાયુ O2 અને CO2 એની પ્રસરણ પદ્ધતિથી આપલે થાય છે. રુધિરમાંથી CO2 દૂર થાય છે અને રુધિરમાં O2 ઉમેરાય છે, અને આવું O2 યુક્ત રુધિર હવે ફુફ્ફુસ ધમનીઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. તો આ રીતે ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવે છે. ડાબા કર્ણકમાંથી દ્વિદલ વાલ અથવા મિત્રલ વાલ્વ દ્વારા આ રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે, અને ડાબા ક્ષેપકમાંથી ધમનીકાંડની શરૂઆત થાય છે. તો જ્યારે ક્ષેપકનું સંકોચન થાય ત્યારે ડાબા ક્ષેપકમાંનું શુદ્ધ રુધિર ધમનીકાંડ અને તેમાંથી ઉદ્ભવતી ધમનીઓ દ્વારા શરીરના વિવિધ અંગોને પહોંચે છે. તો આ રીતે આની ધમનીઓમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે, શિરાઓમાં અશુદ્ધ રુધિરનું વહન થાય છે. અને એક વખતના પરિવહન દરમિયાન હૃદયમાંથી રુધિર બે વખત પસાર થાય છે, એટલે બેવડું પરિવહન તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં હૃદયમાંથી નીકળતી મહાધમની કમાન એ માત્ર ડાબી બાજુએ વળેલી હોય છે. આપણે આગળ વિહગ વખતે ચર્ચા કરી ગયા છે કે મહાધમની કમાન માટે ત્રણ વર્ગના લક્ષણ યાદ રાખવાના છે. ઉભયજીવી જે વર્ગ છે એમાં હૃદય ત્રણ ખંડોનું બનેલું છે, બે કર્ણક અને ક્ષેપક, અને ક્ષેપકમાંથી ઉદ્ભવતી મહાધમની કમાન વિહગ વર્ગમાં માત્ર જમણી બાજુ વળેલી હોય છે. ઉભયજીવીમાં એક ધમની કમાન ડાબી બાજુ, એક જમણી બાજુ વળેલી હોય છે. વિહગમાં એ માત્ર જમણી તરફ વળેલી હોય છે, અને સસ્તન વર્ગના પ્રાણીઓમાં આ મહાધમની કમાન માત્ર ડાબી તરફ વળેલી હોય છે. ફરીથી રિપીટ કરું છું, ઉભયજીવીમાં મહાધમની કમાન એક જમણી બાજુ વળેલી હોય છે, એક ડાબી બાજુ, એટલે જમણી અને ડાબી બંને બાજુ વળેલી હોય છે. વિહગમાં મહાધમની કમાન માત્ર જમણી બાજુ વળેલી હોય છે, અને સસ્તનમાં મહાધમની કમાન માત્ર ડાબી બાજુએ વળેલી હોય છે. બીજું આપણે જોઈ ગયા કે વિહગ અને સસ્તન વર્ગના પ્રાણીઓ સમતાપી છે, એટલે કે પર્યાવરણના બદલાતા તાપમાન સામે એ પોતાના શરીરનું તાપમાન એક સરખું જાળવી રાખે છે. અને આપણે આગળ પણ ઉલ્લેખ થઈ ગયો છે, માનવીના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. ખબર છે, પર્યાવરણના તાપમાનમાં ગમે તેટલો ફેરફાર થાય
मोटो फेरफार थाय तो पण आ प्राणीओना शरीरना तापमानमां फेरफार थतो नथी। लिंगभेद आ प्राणीओमां स्पष्ट जोवा मळे छे। नर अने मादा प्राणीओ जुदा होय छे अने अंतःफलन दर्शावता अपत्य प्रसवी प्राणीओ छे। अपवाद रूपे में बतक चाँच के जे ईंडा मूके छे ते ईंडा मूकता सस्तनु नाम बतक चाँच पूछी शकाय छे। उड्डयन माटेना अनुकूलन धरावतु सस्तन चामाचीडियो पूछी शकाय छे। तो अंतःफलन दर्शावता अपत्य प्रसवी प्राणी एटले आपणे जोई गया के शरीरनी अंदर फलननी क्रिया थाय छे, फलितांड बने छे। त्यारबाद गर्भनो विकास मातृ शरीरमां गर्भाशयमां थाय छे अने विकसतो गर्भ जरायु जेवी रचना वडे मातृ शरीरनी दीवाल साथे जोडायेलू होय अने मातृ शरीरमांथी एने पोषण मळे अने विकासने अंते जीवता बच्चाने जन्म आपे छे। आवा प्राणીઓને અપત્ય પ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે। તો સરીસૃપ અને વિહગ બંને અંડપ્રસવી છે, સસ્તન અપત્ય પ્રસવી છે અને કાસ્તી મત્સ્યમાં આપણે જોઈ ગયા અપત્ય અંડપ્રસવી છે, બરાબર છે। વિકાસ સીધો છે એટલે જે શિશુનો જન્મ આપે છે એ શિશુ એનું સ્વરૂપ પુખ્ત પ્રાણી જેવું જ હોય છે, માત્ર કદ એનું નાનું હોય અને બાળ સંભાળની પ્રક્રિયા એમાં સૌથી વિશેષ જોવા મળે છે। એ ઉપરાંત સસ્તન વર્ગના પ્રાણીઓનું બીજું એક લક્ષણ જોઈએ તો દાખલા તરીકે માનવી આપણે લઈએ તો અગ્ર ઉપાંગ, એમાં અંગૂઠાની એક વિશિષ્ટ રચના છે, બાકીના આંગળીઓને કાટખૂણે ગોઠવાયેલું હોય છે કે જેથી કોઈપણ વસ્તુની મજબૂત રીતે પકડ એ કેળવી શકે છે, મેળવી શકે છે અહીંયા। તો આ રીતે હાથના અંગૂઠાની વિશિષ્ટ રચના છે, બાળ સંભાળની પ્રક્રિયા સૌથી વિશેષ જોવા મળે છે। તો આજે સસ્તન વર્ગના પ્રાણીઓ એના લક્ષણ થઈ ગયા અહીંયા। તેમાં ઉદાહરણમાં જોઈએ અંડપ્રસવી, એમાં બતક ચાંચ છે અને અપત્ય પ્રસવી પ્રાણીઓ કે જે જીવતા બચ્ચાને જન્મ આપે છે એમાં કાંગારુ, ઊંટ, ઉંદર, બિલાડી, ઘોડો, બ્લ્યુ વેલ, સિંહ, ચામાચીડિયું એટલે ઉડનારું સસ્તન છે, વાનર, કૂતરો, હાથી, ડોલ્ફિન જલીય જીવન માટે અનુકૂલિત છે અને વાઘ, આ બધા સસ્તન વર્ગના પ્રાણીના ઉદાહરણ થઈ ગયા અહીંયા। તો આમાંથી અંડપ્રસવી સસ્તન કયું અથવા સસ્તન વર્ગના પ્રાણીઓના બધા ઉદાહરણ આપેલા હોય તો ત્રણ ઉદાહરણ અપત્ય પ્રસવીના આપેલા હોય અને એક ઉદાહરણ બતક ચાંચનું આપેલું હોય તો બતક ચાંચ અંડપ્રસવી છે, જ્યારે અન્ય સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એ અપત્ય પ્રસવી છે। તો સસ્તન વર્ગના પ્રાણીઓના ચાર ઉદાહરણ આપેલા હોય આમાંથી શું જુદું પડે છે, ખ્યાલ આવ્યો? તો બતક ચાંચ એમાંથી જુદું પડે અંડપ્રસવી, બાકી બધા અપત્ય પ્રસવી પ્રાણીઓ છે। તો આ થઈ ગયા સસ્તન વર્ગના પ્રાણીના લક્ષણો। હવે આગળ જોઈએ આપણે બધા સમુદાયના કમ્પેરેટિવ જે લક્ષણ જે આપણે આગળ ચાર્ટ આપેલો જ છે શરૂઆતમાં, બહુકોષી અને અંગસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓમાં અહીંયા સચિદ્રથી લઈને મેરુદંડી સુધીના પ્રાણીઓ એના લક્ષણ આપેલા છે। આ જે આડી હરોળ છે એમાં લક્ષણો આપેલા છે, આડી હરોળમાં લક્ષણ આપેલા છે અને જે ઊભી હરોળ છે એની અંદર સમુદાયના નામ આપેલા છે। તો અહીંયા આપણે જોઈ શકીએ સમુદાયના નામને, તો અહીંયા આપણે આયોજન સ્તર જોઈએ એટલે કોષ સ્તરીય આયોજન છે કે પેશી સ્તરીય આયોજન છે। ત્યારબાદ સમમિતિ જોઈ ગયા આપણે, સમમિતિમાં દ્વિપાશુક સમમિતિ, અરીય સમમિતિ વગેરે જોઈ ગયા। દેહકોષ્ઠ જોઈ ગયા જે મધ્ય ગર્ભસ્તરમાંથી સર્જાય છે, એનું શરીર ખંડોમાં વહેંચાયેલું છે કે નહીં, પાચનતંત્ર કેવું છે, પરિવહન કેવું છે, શ્વસન કેવું છે અને કોઈ વિશિષ્ટ લક્ષણ હોય તો તે। તો હવે આપણે દાખલા તરીકે સચિત્ર સમુદાયના પ્રાણીને લક્ષણ જોઈએ તો આ જ પ્રમાણે એક પછી એક લક્ષણ લખતા જઈએ તો આ બધા જ લક્ષણો સચિત્ર સમુદાયના થઈ ગયા। એ રીતે આ કોષ્ઠાંત્રી સમુદાય, પૃથુકૃમિ સમુદાય, સૂત્રકૃમિ સમુદાય, નુપૂરક સમુદાય, સંધિપાત સમુદાય, મૃદુકાય સમુદાય, સૂળત્વચી સમુદાય, સામી મેરુ અને છેલ્લે મેરુદંડી સમુદાયના બધા લક્ષણ થઈ ગયા, ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે જે આગળ જોઈ ગયા છે તે પ્રમાણે
અહીંયા દરેક સમુદાયના લક્ષણો ક્રમ મુજબ જે આપેલા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ, દાખલા તરીકે આપણે સમમિતિને આધારે લઈએ આપણે તો કંકત ધારા અને કોષ્ઠાંતરીમાં આપણે જોઈએ તો અરીય સમમિતિ જોવા મળે છે. કંકત ધારા અને કોષ્ઠાંતરીમાં અને છેલ્લે સૂળ ત્વચીમાં અમેરુદંડીમાં જોઈએ અરીય, બાકી બધામાં આપણે જોઈ શકીએ દ્વિપાશ્વ સમમિતિ છે. ત્યારબાદ આપણે જોઈએ દેહકોષ્ઠ. તો દેહકોષ્ઠ આપણે જોઈએ ત્રિગર્ભસ્તરી પ્રાણીમાં જોવા મળે છે. તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરી છે એટલે દેહકોષ્ઠ ગેરહાજર છે, પૃથુકૃમિમાં ગેરહાજર છે અને આભાસી દેહકોષ્ઠ આ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં છે, બાકી દરેકની અંદર દેહકોષ્ઠ જોવા મળે છે. ત્યારબાદ આપણે લઈએ ખંડન. તો આપણે જોઈ ગયા કે નુપુરકમાં ખંડન જોવા મળે, સંધિપાદમાં જોવા મળે છે, બરાબર છે, મેરુદંડીમાં જોવા મળે, બાકીનામાં ખંડન ગેરહાજર જોવા મળે. પાચન તંત્ર માટે લઈએ આપણે તો પાચન તંત્ર આપણે કોષ્ઠાંત્રી અને પૃથુકૃમિમાં જોઈ ગયા કે અપૂર્ણ અન્નમાર્ગ છે કંકત ધારા સાથે અહીંયા, અને બાકીના દરેકમાં સંપૂર્ણ અન્નમાર્ગ જોવા મળે છે. પરિવહન માટે લઈએ આપણે તો અહીંયા પરિવહન જેમાં છે, જેમાં સાચી શરીર ગુહા તેમાં હાજર છે, એટલે સૌ પ્રથમ પરિવહન તંત્ર એ નુપુરકમાં જોવા મળે છે. એટલે અહીંયા જે સૌ પ્રથમવાળા જોઈએ તો સૌ પ્રથમ સંપૂર્ણ અન્નમાર્ગ સામા છે તો સૂત્રકૃમિમાં, સૌ પ્રથમ પરિવહન તંત્ર સામા જોવા મળે છે તો નુપુરકમાં, સંપૂર્ણ અન્નમાર્ગ સૂત્રકૃમિમાં અને સૌ પ્રથમ પરિવહન તંત્રની હાજરી નુપુરકમાં છે અહીંયા, ખ્યાલ આવ્યો. અને એ ઉપરાંત કોઈ કે વિશિષ્ટ લક્ષણો હોય તો આપણે જોઈ ગયા કે એમાં જલ પરિવહન તંત્ર સૂળ ત્વચી સમુદાયનું લક્ષણ છે, સામીમીરમાં સૂન ગ્રીવા અને ધળમાં એનું શરીર વિભાજિત છે. સામીમીરની અંદર આપણે જોઈ ગયા આમાં મેરુદંડ જોવા મળે છે, બરાબર છે. તો આ રીતે જુદા જુદા જે પ્રાણીઓ એમાં ચોક્કસ જે લક્ષણ જોવા મળે છે એનો આ ચાર્ટ થઈ ગયો. એ જ રીતે આપણે બીજો ચાર્ટ આપણે જોઈશું પૃષ્ઠવંશી પ્રાણીઓના આ રીતે કમ્પેરેટિવ લક્ષણ, એ પણ હું તમને આપું છું, એનો પણ અભ્યાસ આ જ રીતે કરી શકાય.